ગુજરાતની હવામાં ફેલાઈ રહ્યું છે ઝેર. અમદાવાદમાં પણ બેદરકારીને કારણે હવા બની રહી છે સતત ઝેરી. હાઈવે નિર્માણને કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધી ગયું છે. હાઈવે પરની હવા નોતરી રહી છે શ્વસન સંબંધી બીમારીઓ. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે કેગ દ્વારા હાલમાં જ ગુજરાત વિધાનસભામાં 5 વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં માત્ર જીપીસીબી જ નહીં પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહેલી બેદરકારીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે. ટેન્ડરમાં શરત છતાં પણ બંને તરફ હરિયાળી નથી. ગુજરાતમાં જીપીસીબીની મંજૂરી વિના 47% હોટ મિક્સ પ્લાન્ટ ધમધમે છે, તો 20 વર્ષમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં વાહનોની સંખ્યા 28થી વધી 128 સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં હવામાં સતત વધી રહ્યું છે પ્રદૂષણનું પ્રમાણ. લોકોના શ્વાસમાં દિવસ રાત ભળી રહી છે ઝેરી હવા. હવા પ્રદૂષણ ઘટાડવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન બેદરકાર. પિરાણા ડમ્પિંગ સાઇટની હવા સૌથી ઝેરી છે. ડમ્પિંગ સાઇટની 84 એકર પૈકી હજુ સુધી 14 એકર જમીન ખાલી કરી. રાષ્ટ્રીય હરિત પંચની દરમિયાનગીરી પછી પણ કાર્યવાહી અધૂરી છે. મહત્વનું છે કે અમદાવાદનો કચરો 1982થી પિરાણા ડમ્પિંગ સાઇટમાં ઠાલવવામાં આવે છે. સમય જતાં 95 લાખ મેટ્રિક ટન ઘટન કચરાના ડુંગરે 84 એકર જમીન રોકી લીધી છે અને આ કચરાના ડુંગરમાંથી નીકળતા ઝેરી ધુમાડા લોકોનો શ્વાસમાં ભળી જાય છે, જેના કારણે પિરાણા ડમ્પિંગ સાઇટ પાસેથી પસાર થતા વાહન ચાલકો અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પિરાણાના ડુંગરનો કચરો સળગાવવામાં આવે છે ત્યારે ત્યાંથી પસાર થવું પણ લોકો માટે ભારે જોખમી બની જાય છે. આ ઘન કચરાનો નિકાલ કરવા માટે રાષ્ટ્રીય હરિત પંચની દરમિયાનગીરી પછી કાર્યવાહી કરવામાં આવી, પરંતુ પિરાણા પ્રોજેક્ટમાં ઉદાસીન ને કારણે કામગીરી હજુ સુધી પૂરી થઈ શકી નથી. ડમ્પિંગ સાઇટની 84 એકર પૈકી હજુ સુધી માત્ર 14 એકર જમીન ખાલી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સંદર્ભે વધુ વિગત મેળવીશું. સપના અમારી સાથે જોડાઈ ગયા છે. સપના, જો વાત કરવામાં આવે રાષ્ટ્રીય હરિત પંચની દરમિયાનગીરી બાદ પણ કાર્યવાહીને લઈને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ કચરાનો ઢગ જાણે કે અમદાવાદની ઓળખ બની ગઈ છે. કચરાના ઢગના કારણે જ અમદાવાદનું જે પ્રદૂષણ હોય છે એનું સ્તર પણ વધી રહ્યું છે. કોરોનાની કમ્પેરિઝન કરીએ તો હવે જે રીતે જીવન ફરીથી શરૂઆત થઈ છે એ રીતે ફરીથી પ્રદૂષણનું જે લેવલ છે એ પણ જેને પુરાણા સમયના ટાઈમે જેવું જોવા મળતું હતું એવી રીતે જ અમદાવાદની જે હકીકત છે કે જ્યાં પ્રદૂષણનું લેવલ ખૂબ મોટા પ્રમાણમાં અને એની પાછળ જવાબદાર આ પિરાણાનું ડુંગર છે. કારણ કે કચરાનો જે રીતે અહીં ઢગલો જોવા મળી રહ્યો છે, બીજી તરફ કોર્પોરેશને ટ્રોમેલ મશીન અહીં કાર્યરત કર્યા છે, પરંતુ જે ચોમાસાનો સમય અમારી સાથે જોડાયેલી છે. પિરાણા ડમ્પિંગ સાઇટની હવા સૌથી ઝેરી છે. અમદાવાદની અંદર આવેલો આ કચરાનો ઢગ, ઝેરી હવા, જ્યાં ડમ્પિંગ સાઇટની વાત કરવામાં આવે તો અમદાવાદની હવામાં હવે ઝેર ભળી રહ્યું છે. સતત વધી રહેલા પ્રદૂષણનું આ પ્રમાણ. સપના જોડાઈ ગયા છે મારી સાથે. સપના, કેગની હવા પ્રદૂષણ અંગે ટિપ્પણી. પ્રદૂષણ ફેલાવી રહ્યો છે આ કચરાનો ઢગ. બિલકુલ ખ્યાતિ, વાસ્તવિકતા આ જ છે કે અમદાવાદમાં સૌથી મોટું જે પ્રદૂષણનું કારણ હોય તો એ છે પિરાણાનું ડુંગર અને એની પાછળ પણ કોર્પોરેશને જે ટ્રોમિલ મશીન કાર્યરત કર્યા છે એ ચોમાસાના જે 3 મહિના હોય છે, 4 મહિના હોય છે એ સમયે આ જે ટ્રોમિલ મશીન હોય છે તે પણ કામગીરી બંધ કરવી પડે છે. હાલ આપ જોઈ શકો છો ટ્રોમિલ મશીન અહીં છે, મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમની જે કામગીરી છે એ હાલ બંધ જોવા મળી રહી છે. કારણ કે ચોમાસામાં આ જે કચરો હોય છે એ ભીનો થઈ જતો હોય છે અને પરિણામે જે ટ્રોમિલ મશીન જે રીતે કામગીરી કરે છે, જે જુદો જુદો જે કચરો હોય છે છૂટો પાડે છે, એ છૂટો કચરો નથી પડી શકતો, એના કારણે આ કામગીરી ધીમી પડી જાય છે અને હજી પણ લાંબો સમય આ જે કચરોને નિકાલ કરવા માટેનો સમય છે એ લાગી શકે છે. તો જો કોર્પોરેશનમાં જે રીતે મારી વાતચીત થઈ એ પ્રમાણે તેમનું પણ એવું જ કહ્યું છે કે હજી પણ જે લાંબો સમય છે કચરાને નિકાલ કરવા માટે એ સમય લાગી શકે છે અને અહીંથી જ્યારે કોઈ પણ વ્યક્તિ પસાર થાય નિશ્ચિત રૂપે અહીંથી તેનો અનુભવ ખૂબ ખરાબ રહે. કારણ કે ધૂળની જે પ્રમાણે ડમરીઓ ઉડે છે, કચરો જે રીતે ઉડીને લોકોના આંખે વળગે એ પ્રકારની સ્થિતિ અહીં હોય છે અને જે લોકો અહીં
ની આસપાસ રહેતા હશે નિશ્ચિત રૂપે તે લોકોને શ્વાસ સંબંધી સ્કિન ની સંબંધિત જે પણ બીમારીઓ હશે ખ્યાતિ નિશ્ચિત રૂપે એ લોકો આ બીમારીઓથી ગ્રસિત હશે કારણ કે જે રીતે કચરાનું પ્રમાણ છે અને કામગીરી જે રીતે ધીમી ગતિએ થઈ રહી છે નિશ્ચિત રૂપે હજી પણ અમદાવાદીઓએ લાંબા સમય સુધી પ્રદૂષણનો જે પ્રદૂષણની જે સમસ્યા છે એનાથી લાંબા સમય સુધી પીડાવું હજી પણ પડી શકે છે ખ્યાતિ બિલકુલ સબના સવાલ સૌથી મોટો એ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડ અમદાવાદની હવા ઝેરી બની રહી છે તેના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાશે હવે અહીંયા કામ એએમસી નું પણ આવે છે અધિકારીઓ કોઈ ફરક્યા કે નહીં જે પર્યાવરણનું જે સંરક્ષણ કરવું જોઈએ અને લોકોને એક ચોખ્ખી હવા મળવી જોઈએ શ્વાસ લેવા સમયે પરંતુ એ હવા ક્યાંક કોઈકની બેદરકારીના કારણે લોકો નથી લઈ શકતા કારણ કે જે રીતે પિરાણાની કામગીરી ધીમી ગતિએ ચાલે છે અને હાલ જે પ્રમાણે ડુંગરની સ્થિતિ છે અહીં તો સમગ્ર જે કામકાજ છે એ જ હાલ બંધ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો ટ્રોમેલ મશીન છે માત્ર અહીં મૂકી રાખ્યા છે કોઈ પણ વ્યક્તિ હોય કોન્ટ્રાક્ટનો કોઈ વ્યક્તિ હોય અથવા તો કોર્પોરેશનનો કોઈ પણ વ્યક્તિ હોય કોઈ અહીં નથી જોવા મળી રહ્યું કારણ કે એનું કારણ પણ એ છે કારણ કે ચોમાસાની સિઝન છે કચરો જે છે એ ભીનો થઈ ગયો છે જેના કારણે હાલ જે પદ્ધતિથી આપણે જે કચરો સાફ કરી રહી છે કોર્પોરેશન એ પદ્ધતિની હાલ પ્રેક્ટિકલી તે પોસિબલ નથી અહીં એના કારણે કામગીરી ઠપ પડી ગઈ છે વૈકલ્પિક કોઈક વ્યવસ્થા એવી હજી હોવી જોઈએ કે જેથી આ કચરાનો નિકાલ જે ટ્રોમિલ મશીનથી થાય છે એવી રીતે બીજી પણ કોઈક પદ્ધતિ સાથે સાથે અમલીકરણ લાવી શકાય છે જેનાથી કચરાનો નિકાલ તાત્કાલિક થવો જોઈએ પરંતુ એ કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન પાસે નથી પરિણામે હાલ જે કામગીરી છે એ મંદ છે જે દૈનિક કચરો જે ટ્રોમિલ મશીનથી નિકાલ થતો હતો તે કામગીરી છેલ્લા 3 કે 4 મહિનાથી બંધ છે કારણ કે ચોમાસાની સ્થિતિ છે કચરો ભીનો છે એટલે ટ્રોમિલ મશીનની પદ્ધતિ એક હોય છે કે જેમાં જે કચરો ટ્રોમિલ મશીન સુધી લાવવામાં આવે છે અને જુદી જુદી પદ્ધતિમાં તેને વેચવામાં આવે છે જે મોટો કચરો હોય એનો પહેલાં નિકાલ કરવામાં આવે પછી ઝીણી ઝીણી કાકરીઓથી લઈને જે માટી સુધીનું જે લઈ જવામાં આવે છે ત્યાં સુધીનું તેનો નિકાલ પૃથ્થકરણ કરવામાં આવે છે પૃથ્થકરણ કચરો ભીનો થઈ ગયો છે એટલે નથી થઈ શકતો આ પરિણામ છે કે હાલ જે ડુંગર છે તેને નિકાલ કરવા માટે કોર્પોરેશન પાસે જે 12 મહિના હોય છે એમાંથી માત્ર 9 મહિના જ હોય છે કે જ્યારે એ કામગીરી કરે એ કામગીરીમાં પણ ઘણીવાર એવી અચકળો આવી જતી હોય છે કે જેના કારણે જે કામગીરી છે એ સ્થગિત થઈ જતી હોય છે અને જ્યારે ચોમાસું આવે છે ત્યારે તો સંપૂર્ણ 3 મહિના સુધી જ આ કામગીરી બંધ થઈ જતી હોય છે જે રીતે શરૂઆતમાં કોર્પોરેશને પિરાણા આગળ જે ધ્યાન આપ્યું હતું કદાચ એટલું ધ્યાન હવે નથી અપાઈ રહ્યું એના કારણે કામગીરી હવે જાણે નિલંબિત થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ હવે જોવા મળી રહી છે બિલકુલ સપના આપ જોડાયેલા રહેજો અમારી